हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माताजी। विद्यार्थियों, आज आप परिकल्पना परीक्षण में गुरु निदर्श परीक्षण है, एनी अंदर छेल्ली पद्धति जोवाना छे, जेनी अंदर बे विभागों अपनी पद्धति जे छे, रीत छे, रीत नंबर 5 छे, जेने आपणे क्रम में ई कही रह्या छे, ए बी सी डी ई, जेमां ए बी सी जे आगळ आपणे जोया ए चलनात्मक परीक्षणना हता ने, हवे आ गुणात्मक परीक्षणना छे। एटले के पहेलुं जे आपणे जोवाना छे, बे प्रमाणोना तफावतनी सार्थकतानुं परीक्षण। जो आ वॉर्मअप वाळा दाखला छे, आगळना भणेला ज छीए, बराबर, एटले तमने लगभग कोई तकलीफ पड़शे नहीं। હવે આની અંદર આપણે બે પદ્ધતિ જોવાના છીએ, એની અંદર ફિક્સ જ છે આપણો H0, હવે હું તમને H0 H1 પણ લખીશ, કેપિટલ P1 બરાબર કેપિટલ P2, અને H1ની અંદર P1 નોટ ઇક્વલ ટુ P2 હોઈ શકે આ બે છેડાવાળા પરીક્ષણ માટે, બરાબર, અથવા H1 છે એ બે ભાગમાં હોઈ શકે, P1 લેસ ધેન P2 ઓર આની અંદર H1 જે છે P1 ગ્રેટર ધેન P2, આ જે છે એ આવશે એક છેડાવાળા પરીક્ષણ માટે, બરાબર। તો એક છેડા માટે આટલી વાત થશે। તો આ આપણે મેઇન જે વાત કરી એ આપણી પરિકલ્પનાની વાત કરી કે કઈ રીતે આપણે એની ધારણા કરવાના છીએ। તો હવે એની પદ્ધતિના સંદર્ભમાં વાત કરીએ તો પેજ નંબર 30-31 ઉપર આખી પદ્ધતિ સરસ રીતે સમજાયેલી જ છે, પણ હવે આપણે એના બે ભાગ પાડવાના છીએ। કઈ રીતના? તો ભાગ નંબર 1, રીત નંબર 1 કહી શકીએ, આની અંદર પેટા પ્રકાર આપણે જાતે પાડીએ છીએ, ચોપડીમાં એવું નથી લખ્યું, બરાબર। જ્યારે ટકાવારીમાં પ્રમાણ આપેલું હોય, એ આપેલું હોય ત્યારે આપણે લઈશું કેપિટલ P1 તરીકે ટકાવારીને, અને એ જ રીતે એના પરથી P2 પછી Q1 અને Q2 શોધીશું। Q1 અને Q2 આપણને ખબર જ છે, Q1 જે છે એ થશે 1-P1 અને Q2 જે છે એ થશે 1-P2। ટકાવારી આપેલી હોય તો સીધા એને P1 P2 કહી દઈશું, અને આની અંદર ખાસ ધ્યાન રાખજો સૂત્ર જે છે એ પણ થોડા બદલાશે, તફાવતનું સૂત્ર આમાં આવશે કેપિટલ માઇનસ કેપિટલ P2, કેપિટલના લીધે નીચે લીટી કરું છું એટલે તમને આઈડિયા આવે કેપિટલ છે। સ્ટાન્ડર્ડ એરર એટલે કે પ્રમાણિત દોષનું સૂત્ર છે એ પણ બદલાશે। હવે નીચે આપણે P1-P2 લખીશું, અને આની અંદર સૂત્ર જે છે પહેલાં આપણે લખતા હતા PQ/N, આની અંદર આવશે P1Q1/N1 + P2Q2/N2, બરાબર। તો આ સૂત્ર ક્યારે વાપરવાનું આવશે? જ્યારે દાખલાની અંદર ટકાવારી લખેલી આપેલી હોય બે નિદર્શ માટે, ત્યારે। જો આપણા બુકની અંદર વાત કરીએ સ્વાધ્યાયની અંદર તો ખાલી 5 દાખલા આપ્યા છે, નાનકડી રીત થઈ જાય છે, આમ બુકની દ્રષ્ટિએ વાત કરીએ તો 5 દાખલા, બરાબર। એકાદ બે એક્સ્ટ્રા દાખલા પણ હું તમને આપીશ, જે હોમવર્કમાં આપીશ એ તમને એક્સ્ટ્રા દાખલા આપીશ, અને એ રકમો જે છે એ હું તમને હોમવર્કમાં આપણે ગૂગલ ક્લાસરૂમમાં એડ કરી દઈશ અંદર PDF કરીને, એટલે એ નંબર તમારે જે આપ્યા હોય એ હોમવર્ક કરીને એડ કરવાના થશે। આ ખાલી ક્લાસવર્કમાં 5-5 દાખલા હું ગણાવીશ, એ સિવાયના બીજા દાખલા હું હોમવર્કમાં તમને PDFમાં મોકલીશ, બરાબર, એટલે ધ્યાન રાખજો। તો સૌથી પહેલાં જુઓ તો પહેલાં દાખલાની અંદર પેજ નંબર 33 છે, એમાં જુઓ તો પહેલાંની અંદર નોર્મલ માહિતી આપી છે, ટકા નથી, બીજાની અંદર પણ માહિતી છે, ટકા નથી, ત્રીજાની અંદર જુઓ તો ટકા દેખાય છે, 20%, 15.5%, ટકાવારી આમાં આપેલી છે, એટલે આ જે ત્રીજો દાખલો છે આપણી આ પહેલી પદ્ધતિનો થશે, બરાબર। એ જ રીતે ચોથામાં પણ માહિતી આપી છે, પાંચમાની અંદર પણ તમે જોઈ શકો છો ટકાવારી આપેલી છે, ટકાવારી આપેલી હોય જ્યારે પણ આ રીતના ત્યારે આપણે પહેલી રીત વાપરીશું, એટલે મેઇન તો ખબર પડી જાય એવું છે, પ્રશ્નની અંદરથી જ ખ્યાલ આવી જાય કે ટકાવારી દેખાડેલી હોય આપેલી હોય બે નિદર્શ માટેની, તો તમારે રીત નંબર 1 વાપરવાનું, બરાબર। પણ જો કદાચ ટકાવારી ન આપી હોય તો શું કરવાનું? તો એના માટે આપણી રીત નંબર 2 છે, એટલે તમે આ વસ્તુ પહેલાં લખી જ દેજો સૂત્રના સંદર્ભમાં પણ, બરાબર। તો રીત નંબર 2માં નોર્મલ જ્યારે આવૃત્તિ આપેલી હોય, અથવા તમે યાદ રાખશો ટકાવારી ના આપી હોય એવું લખશો ને તો બી ચાલશે, ટકા ના આપેલ હોય, બરાબર, પ્રમાણના ટકા ના આપેલ હોય એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે। તો એ વખતે આપણને આપ્યું હશે X1, N1, X2 અને N2, એના પરથી આપણે સ્મોલ p શોધીશું। જો તમારા માટે આ લીટી દોરીને બતાવું છું કે આ સ્મોલ p છે, P1 = X1/N1, ખરાબ લાગે પણ શું કરીએ, P2 = X2/N2, કારણ ઘણાને આઈડિયા નથી આવતો સમજાઈએ તેમ છતાં, તો આ જે છે સ્મોલ P1 અને સ્મોલ P2 થશે, બરાબર। તો બંને મળી જશે આપણને, ત્યાર પછી આની અંદર તફાવતનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો, H0 H1 કોમન છે બંનેમાં, એક છેડા બે છેડા એ આપણી પદ્ધતિ પ્રમાણે,
અને તફાવતમાં આની અંદર આવશે સ્મોલ પી વન માઇનસ સ્મોલ પી ટુ. તમે જોઈ શકો છો આ નીચેની સાઈડ લટકી રહ્યા છે, આમાં ખબર પડશે કેપિટલ છે સ્મોલ છે. અને વધારાનું આની અંદર આપણે પી શોધવાના છીએ સામાન્ય પ્રમાણ, એને કહીશું એન વન પી વન એન ટુ પી ટુ અપોન એન વન પ્લસ એન ટુ. બરાબર, ખરેખર તો આને પી કેપ કહેવાય છે સામાન્ય સૂત્ર જે હતા એ પ્રમાણે. અને આને કહેવાય છે ક્યુ કેપ, એટલે કે વન માઇનસ પી કેપ. હવે એન વન પી વન એ બીજું કંઈ નહીં, એન વન આ બાજુ લઈ જાઓ તો એક્સ વન મળે, એટલે સીધી રીતે વાત કરીએ તો આ કંઈ નહીં, એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યા એન વન વત્તા એન ટુ છે. પણ આ સમજવા માટે છે સૂત્રનો ઉપયોગ તો આપણે આ જ કરીશું. અને ત્યાર પછી આપણું સ્ટાન્ડર્ડ એરરનું સૂત્ર જે છે, જે આપણે પ્રમાણિત દોષનું સૂત્ર વાપરીએ છીએ, વર્ગમૂળની અંદર તમે પી ક્યુ લખશો તો બી ચાલશે, પણ વર્ષોથી આ સિસ્ટમ પ્રમાણેના સંકેતો આપણે વાપરતા આવ્યા છીએ, એટલે હું પણ એ જ સંકેતો વાપરીશ. અંદર ભલે પી ક્યુ લખ્યું હોય ચાલશે, એનો વાંધો નથી. વન અપોન એન વન પ્લસ વન અપોન એન ટુ. બરાબર, એટલે આ રીતના આપણા સૂત્રોની માહિતી આપણે આપી રહ્યા છીએ. ફિલહાલ આપણે પહેલી જે પદ્ધતિ વાપરવાના છીએ એ પદ્ધતિ છે આપણી રીત નંબર એકના દાખલાઓ જોઈશું. બરાબર, જેની અંદર પહેલો દાખલો ત્રણ નંબરનો છે અને બીજો દાખલો પાંચ નંબરનો છે. બરાબર, તો ત્રીજો દાખલો પહેલાં કરી રહ્યા છીએ આપણે. બરાબર, લખી લેજો પ્રોપરલી, નોંધ ખાસ કરજો. બીકોમની અંદર આખો વિભાગ હતો, એટલે અત્યાર સુધીના લેક્ચરમાં તમને કદાચ પ્રોબ્લેમ ના થાય, જોઈ લેજો. પણ રેગ્યુલર આગળ જે છોકરાઓ છેલ્લે છેલ્લે જોઈન થયા છે લાસ્ટ વીકમાં, આગળ બહુ લેક્ચર નથી ગયા, પણ જેટલા લેક્ચર ગયા છે એનું પહેલાં ખાસ નોટબુકમાં નોટમાં ચોપડામાં રેગ્યુલર ક્લાસ વર્ક જે ગણાવું એ અને હોમવર્ક બંને લખવાનું છે. બરાબર, ઘણાને ડાઉટ આવી જાય છે સર ક્લાસવર્ક લખવાનું, તો પછી એવા પ્રશ્નો એમકોમના બાળકોએ ના પૂછવા જોઈએ. કારણ તમને ખબર છે અહીં ક્લાસમાં ભણાવતા હોઈએ તો બોર્ડ પર હું લખું તો તમે ખાલી ઘરે જઈને જ કામ કરો છો, ના, ક્લાસવર્ક બી કરવાનું અને ચોપડાની અંદર એ જ ચોપડામાં જોડે જોડે હોમવર્ક પણ કરો, એટલે આખી રીત જોડે રહેશે. બરાબર, એટલે હવે આપણે જોઈએ છીએ પહેલો દાખલો, દાખલા નંબર ત્રણ છે આપણો, ત્રીજા નંબરનો દાખલો, જેની અંદર આપણી એચ ઝીરો તો દરેક દાખલામાં આમાં કોમન જ રહેશે. હવે આપણને ખબર કઈ રીતે પડે કે આ જે છેલ્લી રીત આપણે ગણી રહ્યા છીએ બે નિદર્શવાળી છે, તો રકમ વાંચીએ. ત્રીજા નંબરનો દાખલો કહે છે, સ્વાધ્યાય અગર લખવો હોય સ્કૂલના જમાનાથી યાદગીરી આવી જાય એવી છે, 2.4 લખ્યું છે. બરાબર, એની અંદર ત્રીજો દાખલો, એક જિલ્લા એમાંથી 900 વિદ્યાર્થીઓમાંથી 20% વિદ્યાર્થીઓને આંખની દ્રષ્ટિની ખામી હતી. બરાબર, એટલે આમાં ટકાવાર પ્રમાણે એક જિલ્લાનું પછી બીજા જિલ્લાનું, એટલે એક જિલ્લો બીજો જિલ્લો આવે એટલે એક જ પ્રશ્ન આવશે. આની અંદર જે ગુણાત્મક પરીક્ષણમાં કોઈ પણ જગ્યાએ સરેરાશ પ્રમાણિત વિચલન એવા શબ્દો જોવા નહીં મળે, એટલે એવા શબ્દો જોવા મળે તો એ ચલનાત્મક પરીક્ષણ છે આગળ જે જોઈ ગયા, અને એવા શબ્દો જોવા જ ના મળે ગુણધર્મો આપેલા હોય તો એને શું કહેવાશે, ગુણાત્મક પરીક્ષણ. બરાબર, એટલું થોડું ધ્યાન રાખજો. એટલે આની અંદર આપણને પહેલાં આપ્યું છે જિલ્લા એ માટે એન વન કહીએ 900 અને ટકાવાર પ્રમાણે એટલે પી વન કહીશું 20%, જેને આપણે લખી શકાય 0.20. બરાબર, એન ટુ બીજા જિલ્લા માટે એ લોકોએ આપણને આપ્યું છે 1600, એમાંથી પી ટુ આપ્યું છે 15.5%, આમાં આશરે આશરે કન્વર્ટ ના કરતા પી ટુ આપણે લખીશું 155. બરાબર, આટલી માહિતી છે. હવે તમને યાદ જ હશે આપણે પહેલાં બી કહેલું છે કે કોઈ પણ પરીક્ષણની અંદર એક છેડાવાળું પરીક્ષણ ક્યારે થાય, સરખામણી કરેલી હોય અથવા દાવો આપ્યો હોય. હવે બે માહિતી આપી હોય બે જિલ્લાની તો એમની અંદર દાવો નથી આપતા એ લોકો, એ લોકો સરખામણી કરે કે પહેલા જિલ્લા કરતાં બીજામાં વધુ છે ઓછા છે એવા શબ્દો પ્રયોગ કર્યા હોય તો જ આપણે કહીશું કે એક છેડાવાળું પરીક્ષણ થશે. બરાબર, આની અંદર પ્રશ્ન જોઈ લો, શું એમને એવું કીધું છે કોઈ વધારે ઓછું, તો જો છેલ્લું વાક્ય, તો બંને જિલ્લામાં વિદ્યાર્થીઓના આંખની દ્રષ્ટિના ખામી પ્રમાણનો તફાવત સાર્થક છે, એટલે એવું કહે છે બે વચ્ચે તફાવત છે, તો આપણે કહીશું ના. એટલે કહીશું નાનો મતલબ બંને સમાન છે, કોઈ તફાવત નથી. જો એચ ઝીરોનો અસ્વીકાર થાય તો એચ વનનો સ્વીકાર થશે, એટલે એચ વનની અંદર અહીંયા કોઈ સરખામણી દર્શક પ્રશ્ન નથી, એટલે આની અંદર બે છેડાવાળું પરીક્ષણ આવશે. જો આપણે આરામથી શાંતિથી જ કરી રહ્યા છીએ, શરૂઆત છે તમારા માટે ઓનલાઈન લેક્ચર્સની, એટલે મોટા લેક્ચર મોટા દાખલાવાળા કામ ધીમે ધીમે આપણે તમને પાટા પર ચડાવી રહ્યા છીએ. અત્યારે 25 મિનિટ સુધીના લેક્ચર છે, પછી ધીરે ધીરે જ્યારે આગળ વધીશું ત્યારે 25-35 સુધીના લેક્ચર્સ પણ સ્ટેટિસ્ટિક્સમાં આપણે લઈ જઈશું 35-40. પણ પહેલાં એના માટે શું, તમારું ફોર્મેટ સેટ થવું જોઈએ ઓનલાઈન માટે, કારણ અત્યારે બીજો કોઈ તો ઓપ્શન છે નહીં આપણી પાસે. બરાબર, એટલે રેગ્યુલર કામ કરજો, આળસ ના રાખતા. રેગ્યુલર 4:30 નો ટાઈમ છે લેક્ચરનો, એક્ઝેક્ટ 4:30 જ બેસી જવાનું, એવું નહીં હું પછી જોઈ લઈશ,
નો ડાઉટ કોઈક વાર તમે બહાર ગયા હો ને એવું થાય તો તમે પછી ગમે ત્યારે જોઈ શકો, એટલા માટે જ આપણે ગૂગલ ક્લાસરૂમનો ઓપ્શન રાખ્યો છે. નહીં તો ઝૂમ છે, ગૂગલ મીટ છે, માઇક્રોસોફ્ટ ટીમ છે, બધામાં લાઈવ લેક્ચર કોલેજવાળા બી કરતા જ હોય છે, પણ એમાં જો તમે એબસન્ટ થઈ જાઓ તો તમારો આખો લેક્ચર મિસ થાય, એટલે આપણે ગૂગલ ક્લાસરૂમનો ઓપ્શન રાખ્યો છે કે તમારી પાસે આ બધા લેક્ચર્સ પણ રહે ને તમારે રિવિઝન કરવું એક ટાઈમે તો તમે પછી રિવિઝન બી કરી શકશો. બરાબર, થોડુંક પણ રેગ્યુલારિટી મેન્ટેન કરજો, કોઈ એક ફિક્સ સમય રાખવાનો, અને હોમવર્કનો ટાઈમ જે આપ્યો છે એ મહેરબાની કરીને એ ટાઈમે મોકલજો. નહીં તો પછી અમને એવું લાગશે કે આ ભાઈનું કે બેનનું હોમવર્ક નથી આવતું, તો રૂબરૂ ક્લાસમાં તમને બોલાવીશું કે ભાઈ ચોપડા લઈને અહીંયા આવી જાઓ, એ તમારે અહીંયા આવીને બતાવવું પડશે, અને અહીંયા આવીને પણ તમારી જોડે જ PDF બનાવડાવીશું અને સેન્ડ કરાવડાવીશું. બરાબર, એટલે એના કરતાં બેટર કામ એક જ છે કે તમે જાતે જ ઘરેથી પ્રોપરલી એડોબ સ્કેન, મેં સમજાવ્યું હતું પણ ખરા વચ્ચે, એડોબ સ્કેન કરીને છે, બીજા કોઈ પણ સ્કેન કરીને PDF બનાવવાવાળા સોફ્ટવેર યુઝ કરી શકો છો તમે, અને એ ખાસ સબમિટ કર્યા પછી હેન્ડ ઇન કરવાનું ના રહી જાય. એડ એટેચમેન્ટ કરો ને પછી ઘણા છોડી દે છે, એટલે એડ તો થઈ જાય ગૂગલ ડ્રાઈવ પર, પણ એને સબમિટ ના કરો, હેન્ડ ઇન ના કરો તો અમારા સુધી પહોંચે નહીં એ. બરાબર, સર્વરમાં રહે વચ્ચે, એટલે એ કામ ખાસ કરજો. બરાબર, અને આ રીત પૂરી થશે એટલે આ રવિવાર જે આવશે એમાં આપણી પહેલી ટેસ્ટ હશે ગુરુ નિદર્શ પરીક્ષણની ટેસ્ટ. બરાબર, અને એ બી આપણે રવિવારે સવારે 10:30-12 વચ્ચે રાખવાના છીએ. એમાં પણ સેમ, એમાં તો કોઈ ઓપ્શન નહીં, 10:30 એટલે 10:30 જ બેસી જવાનું, કંઈ કામગીરી હોય, બહાર જવાનું હોય, એવું કંઈ હોય તો પહેલેથી ફોન કરાવી દેજો અમને. બરાબર, 10:30 ચાલુ કરવાનું, આખું પેપર લખાઈ જાય, પછી એની PDF બનાવો, સીધી જે રીતે હોમવર્કમાં સેન્ડ કરો છો એ રીતે અમને સેન્ડ કરવાની રહેશે. બરાબર, તો હવે આપણે આપણા દાખલા તરફ પ્રયાણ કરીએ. હવે આપણું કામ છે Q1 Q2 શોધી લઈએ. Q1 બરાબર 1-P1 એટલે કે 1-0.20 એટલે કે Q1 0.80 થશે. એ જ રીતે હવે આપણે P2 પછી શોધી કાઢીએ છીએ. Q2 એટલે 1-P2 એટલે 1-0.155 એટલે કે 0.845 થશે. બરાબર, બધું રેડી થઈ ગયું. હવે આગળ વધીએ, તફાવત શોધી લઈએ. તફાવતમાં ખાસ ધ્યાન રાખજો, P1-P2 0.20-0.155. હવે આપણને જરૂર પડવાની છે આપણા કેલ્ક્યુલેટરની, તો કેલ્ક્યુલેટરની ગણતરી કરવા માટે હું કેલ્ક્યુલેટર લઈ આવ્યો. 0.20-, રેગ્યુલર લેક્ચર હોત તો અમારે અડવું જ ના પડે, હું ખાલી આ આંકડા લખું ત્યાં સુધી તો તમારો જવાબ રેડી થઈ જતો હોય છે, પણ ઓનલાઈન છે એટલે આ બધું કામ આપણે જાતે એટલે કે મારે જાતે કરવું પડશે. એટલે તફાવત રેડી 0.045. જો આગળની પરીક્ષણની આ પદ્ધતિ જે છે આપણી પાસે રેડી જ છે, ઓલરેડી તૈયાર જ છે બધું, ખાલી સૂત્ર બદલાય છે બધા, એટલો જ ખાલી ફરક તમારે ઓબ્ઝર્વ કરવાનો હોય છે. બરાબર, તફાવત આવી ગયો. હવે સ્ટાન્ડર્ડ એરર નીચે આમાં લખાશે P1-P2. કેપિટલ P1 Q1 P2 Q2 હોય તો આપણે હમણાં સૂત્ર કીધું, P1 Q1 upon N1 અને P2 Q2 upon N2, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, P1ની કિંમત મૂકી દઈએ, Q1ની કિંમત, એટલે કે P1 બરાબર છે 0.20, Q1 0.80, N1 આપણી પાસે છે 900, P2 છે 0.155, Q2 છે 0.845 અને નીચે N2 આવશે 1600. બરાબર, ઓકે. હવે ગુણાકાર કરીએ, 0.20 × 0.80/900, આટલો જવાબ જે છે આપણે લખીશું. હવે આની અંદર જો ઘણીવાર કેવું થાય, બહુ બધા ઝીરો આવતા હોય છે, એટલે ઝીરો છોડી દીધા પછી ચાર આંકડા લખવાના, 1777. બરાબર, ચાર આંકડા ઝીરો પછીના, કારણ હજુ આનું વર્ગમૂળ પણ નીકળશે, એટલે 3 ઝીરો પછી 1777 છે, તો મેં 1777777 રાખ્યું છે, છેલ્લો આંકડો છે અને હું 8 કરી શકું, કારણ 7-5 પછીનો આંકડો છે. બરાબર, એટલે 7-8 કંઈ એવું કંઈ ખાસું કંઈ નુકસાન નથી જવાનું, પણ તો પણ પછી એ જ રીતે 0.155 × 0.845 અને ભાગ્યા 1600, તો એ થાય છે 0. આમાં તો 4 ઝીરો આવે છે, ઓહો, એટલે આમાં 4 ઝીરો છે તોય ટેન્શન નહીં, આપણે એ જ રીતે આંકડા લખવાના. 8185 પછી 9 છે એટલે 6 લખું છું. આનો સરવાળો કરીએ, 0.30 છે, પછી 1778 ખાસ ધ્યાન રાખીને મૂકજો કિંમત, પોઈન્ટ પછી 004 વાર છે, 8186 જે આનો જવાબ આવ્યો, એની અંદર વર્ગમૂળની અંદર 0.00025966 છે. આમ તો સીધો જવાબ લખશો તોય કંઈ વાંધો નથી, પણ આપણે રિસ્ક લેવું નથી એટલે આપણે આ રીતની કામગીરી કરીએ છીએ. વર્ગમૂળ કાઢીએ,
જોવાનો જવાબ આવે છે 0.0161 ઠીક છે બરાબર છે એટલે આ પાર્ટ રેડી થઈ ગયો સ્ટાન્ડર્ડ એરર તૈયાર થઈ ગઈ હવે આપણે આપણો ઝેડ કેલ્ક્યુલેટેડ એટલે કે ઝેડ સી શોધી કાઢીએ એટલે કે તફાવત ભાગ્યા સ્ટાન્ડર્ડ એરર બરાબર તફાવત આપણી પાસે 0.045 છે સ્ટાન્ડર્ડ એરર 0.061 છે એટલે કે 0.045 ભાગ્યા 0.0 ધ્યાન રાખજો 161 જવાબ મળશે 2.795 ચોપડીની અંદર જોશો કદાચ તો 2. થોડોક અલગ જવાબ આવે છે અંદર જો એ લોકોએ અથવા કરીને જવાબ આપ્યા છે આમાં શું આંકડાઓની દ્રષ્ટિએ ઘણીવાર આગળ પાછળ થાય છે કોઈ ચિંતા નથી આપણે જે પ્રમાણે લખ્યું એ કિંમત એ પ્રમાણે આમાં જવાબ લખવાનો રહેશે એટલે ઝેડ સી બરાબર 2.79 બરાબર આપણો જે જવાબ છે એટલે 2.79 છે વિધાઉટ એની હેઝિટેશન કોઈ ચિંતા વગર આપણે એ જવાબ આરામથી લખવાનો છે બરાબર એટલે આ ભાગ આપણો રેડી થઈ ગયો છેલ્લું કામ આપણે જોવાના છીએ હવે જેની અંદર જો ઇંગ્લિશ મીડિયમની બુક છે એમાં પણ હું જોઈ લઉં જવાબ કારણ ઘણીવાર શું બંને બુકમાં અલગ જવાબ રહેતા હોય છે આમ તો આમાં થોડા ઘણા આંકડાનો ફરક હોઈ શકે છે બહુ ચિંતા કરવાની જરૂર નથી બરાબર તો 5% સાર્થકતાની કક્ષા હવે એ લોકોએ સાર્થકતાની કક્ષા આપણને આપી નથી એટલે જ્યારે પણ 1%ની કક્ષા ના આપી હોય સાર્થકતાની કક્ષા ત્યારે આપણે 5% જ લઈએ છીએ એટલે કે 5% સાર્થકતાની કક્ષાએ બે છેડાવાળા પરીક્ષણ માટે આપણું બે છેડાવાળું પરીક્ષણ માટે ઝેડ કોષ્ટકની કિંમત ફરી આપણને હવે તો યાદ રહી ગઈ હશે 1.96 માટે તમે જોઈ શકો છો 2.79 હોય 87 હોય 2.60 હોય ગમે તે હોય ઝેડ કેલ્ક્યુલેટેડ ગ્રેટર દેન ઝેડ ટેબ્યુલેટેડ થાય માટે H0નો શું થાય અસ્વીકાર થાય છે બરાબર એટલે આપણે એમને એમનો પ્રશ્ન શું હતો કે બે પ્રમાણો વચ્ચે સાર્થક તફાવત છે આપણે બંને વચ્ચે તફાવત નથી એવું ધાર્યું બંને સમાન છે એવું ધાર્યું તો છેલ્લે આપણે એવું લખી શકાય કે બંને જિલ્લાઓમાં અર્થઘટન લખવું હોય તો આંખની દ્રષ્ટિના ખામી પ્રમાણ ખામી પ્રમાણ આપણે લખીશું સમાન નથી આપણે કઈ રીતે લખ્યું આ P1 ઇઝ નોટ ઇક્વલ ટુ P2 એટલે બંનેના પ્રમાણ સરખા નથી અથવા તમારે લખવું હોય તો એવું લખી શકો બંનેના ખામી પ્રમાણ વચ્ચે તફાવત સાર્થક છે તફાવત છે એમ બંને સરખા નથી તેમાંથી ગમે તે એક રીતે તમે આની અંદર જવાબ લખી શકશો બરાબર તો આપણો પહેલો દાખલો થયો હવે આપણે જોઈએ છે એનો દાખલા નંબર બીજો નેક્સ્ટ તો હવે સ્વાધ્યાય 2.4નો બીજો દાખલો કારણ કે ટકાવારીવાળી રીતમાં બે જ દાખલા આપેલા છે એની અંદર થોડુંક ધ્યાન રાખવાનું છે કારણ આની અંદર આ લોકોએ ટકા જે છે ને એ થોડાક ઉલટ પલટ આપ્યા છે કઈ રીતના તો પ્રશ્ન શું કહે છે પેજ નંબર 34 ઉપર 5મો દાખલો છે એક કંપનીની મુખ્ય ઓફિસ કોલકાતામાં છે અને તેની શાખા ઓફિસ મુંબઈમાં છે બરાબર બે ઓફિસ છે ડાયરેક્ટર એક કામ માટે નવી યોજના મૂકે છે અને યોજનાના કામ વિશે ગમા અણગમા એટલે કે કૌંસમાં લખ્યું છે તરફેણ અને વિરુદ્ધ વિશે જાણવા માગે છે અને સર્વે કરાવે છે સર્વે કરાવે છે એના કારીગરો જે હોય એના માટે તો કોલકાતામાંથી 500 મજૂરોના નિદર્શમાંથી 62% નવી યોજનાની તરફેણ કરતા હતા શું કરતા હતા તરફેણ તરફેણની નીચે અંડરલાઇન કરજો ખાસ એટલે બે તરફેણ અને વિરુદ્ધવાળો ભાગ છે આની અંદર બીજો વિભાગ છે એમાં શું કહે છે જો વાંચીએ જ્યારે મુંબઈમાંથી 400 મજૂરોના નિદર્શમાંથી 41% નવી યોજનાની વિરુદ્ધમાં હતા એટલે પહેલો તરફેણનો ટકાવારીનો પ્રમાણ આપ્યું છે બીજું વિરુદ્ધનું એટલે કાં તો બંને તરફેણવાળા ટકાવારીમાં આપણે ફેરવવાના કાં તો બંનેને વિરુદ્ધવાળી ટકાવારીમાં ફેરવવાના ખાસ મુદ્દો આ બનાની અંદર બરાબર એટલે આમાં આપણે જે દાખલાની વાત કરવાના છીએ અહીંયા એની અંદર આપણે H0 તો એ જ રીતે લખી દઈશું P1 = P2 H1 પણ તમને ખ્યાલ આવી જ જાય એવો છે P1 ≠ P2 કારણ છેલ્લું વાક્ય શું કહે છે નવી યોજનાના અભિગમ પ્રત્યે બંને સમૂહના પ્રમાણ વચ્ચેનો તફાવત સાર્થક છે એટલે આપણે કહીશું તફાવત સાર્થક નથી એટલે બંને સમાન છે એટલે અહીંયા આવશે બે છેડાવાળું પરીક્ષણ હવે ખાસ મુદ્દો હવે એ રહેશે અહીંયા આ દાખલામાં કે આપણે જે આ દાખલો ગણવો છે એ કઈ રીતે કરવો છે યોજનાની તરફેણમાં કે વિરુદ્ધમાં તો આપણે અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કરીશું કે યોજનાની તરફેણમાં કૌંસમાં લખીશું
बराबर। એટલે પહેલા માહિતીમાં તો કોઈ વાંધો નથી, કારણ પહેલો 500 વ્યક્તિઓનો નિદર્શ છે, એમાંથી 62% જે છે એ યોજનાની તરફેણમાં હતા, એટલે કે 0.62%। પણ બીજી યોજના જે છે, એટલે આપણે આ જે હતું એ કલકત્તા માટે હતું, બરાબર, કોલકાતા માટેનું। બીજી યોજનામાં વાક્યનો આપણે ઉલ્લેખ કરીએ છીએ, એ લોકોનું વાક્ય હું લખીશ ખાસ, કે મુંબઈમાંથી 400 મજૂરોના નિદર્શમાંથી, આ કેમ લખવું પડશે સમજાવું, 41% નવી યોજનાની વિરુદ્ધમાં હતા। હવે આપણને એ તો ખબર જ છે કે ટોટલ ટકા કેટલા હોય, 100, એટલે કે આને કન્વર્ટ કરીશું 59%, 59%। કઈ રીતે આવ્યા, તો 100 - 41 બરાબર યોજનાની તરફેણમાં હતા, એટલે આમાં 41% ભૂલથી ના લેવાઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું। એટલે કે આને આપણે કહીશું માટે N2=400 અને P2=, ભૂલથી 41% ના લખાઈ જાય, બંનેનું ફોર્મેટ આપણે ઉપર સેમ લેવાનું છે, એટલે કે બીજું આવશે 59%, એટલે કે 0.59 બરાબર। આટલો ભાગ ખાસ ધ્યાન રાખવાનો છે, બીજા દાખલાની અંદર ટકાવારનું પ્રમાણ અલગ અલગ ગુણધર્મોના સંદર્ભમાં આપ્યું છે, એટલે તમારે એ બી યાદ રાખવું પડે કે જે માહિતી આપી છે એ બંનેનો ભાગ સરખો છે। આવું આપણે આગળની રીતમાં બી જોયું હતું લાસ્ટ લેક્ચરમાં, તમને યાદ હોય તો, બરાબર। તો હવે આપણે શોધવાના છે Q1 અને Q2, જે આગળ શોધ્યા હતા એ જ રીતે, એટલે કે 1 - P1, એટલે કે 1 - 0.62, એટલે કે 0.38। આમ તો આપણી પાસે Q2 તો રેડી જ છે, પણ તો બી ઓફિશિયલી આપણે શોધીને બતાવીશું, ખાલી કોઈ આપણને એવી ઉતાવળ નથી દાખલો પૂરો કરવાની, અને થોડું કામ પ્રોપરલી કરજો, આ જ રીતે લખીને બતાવવું પડશે, કારણ પરીક્ષાની અંદર જે આપણને માર્ક મળવાના છે એ લખવાના જ મળવાના છે, એટલે જો આળસ કરશો તો લોસ તમને જ જશે માર્કનો, બરાબર। અને હવેની પ્રક્રિયા તો આપણને ખબર જ છે, હવે આપણે શોધવાના છીએ તફાવત, બરાબર। તફાવત એટલે કેપિટલ P1 - P2, એટલે P1 છે 0.62, P2 જે છે આપણી પાસે એ છે 0.59, 9 × 3 = 12, એક્ઝેક્ટલી 3% ડિફરન્સ છે, એટલે વધારે પડતા માણસો જે છે તફાવત આજે તરફેણમાં જ છે એવું કહેવાય, નવી યોજના ચાલુ કરો તો એમને રોજગારી મળતી હશે એવું કંઈક હશે, બરાબર, એના વિશે આપણે ચર્ચા નથી કરવાની। પછી સ્ટાન્ડર્ડ એરરની વાત કરીએ હવે, તો P1 - P2, એટલે કે P1 Q1/N1, P2 Q2/N2, બરાબર। કિંમત હવે આમાં મૂકી દઈએ, P1 Q1 એટલે 0.62 ગુણાકારમાં 0.38 ભાગ્યા N1 એટલે કે 500, આમાં આવશે 0.59, એની સાથે આવશે 0.41 ભાગ્યા આવશે 400, બરાબર। એટલે કે હવે આનો ગુણાકાર ભાગાકાર કહી દઈએ, 0.62 × 0.38 આજે જવાબ આવે 2356/500, આની અંદર તો ફિક્સ જ આંકડા છે 0.00047 12, આંકડા ખાસ જોઈ લેજો ગડબડ ના થાય। બીજો ભાગ છે 0.59 × 0.41 અને ભાગ્યા 400, એટલે એમાં પણ ફિક્સ જ જવાબ આંકડા મળી રહ્યા છે આપણને 0.3 × 0.60475, હું વધતા કરી દઉં આગળનો ભાગ 0.03 × 4712। આમ તો આ જવાબ તમારે લખવાની જરૂર નહીં, સરવાળાનો સીધું કરો તો પણ ચાલે, પણ ના આપણે ઉતાવળ નથી કોઈ, પ્રોપરલી જવાબ લખીએ, એટલે સ્ટાન્ડર્ડ એરર આપણી આંખોની સમક્ષ હવે તૈયાર થઈ જશે। નીચે ખાસ રીત પ્રમાણે જે પણ હોય X̄, P, X1 - X2 વગેરે જે પણ હોય એ ખાસ લખજો, વર્ગમૂળ કાઢીએ તો આનો જવાબ આવે છે 0.032801 છે, એટલે 328 લખીશું તો ચાલશે, બરાબર। તો આપણને સ્ટાન્ડર્ડ એરર મળી ગઈ, તફાવત પણ મળી ગયો છે, બરાબર। આપણે એમ ધારી રહ્યા છીએ કે બંનેના પ્રમાણ સમાન છે, એટલે કે કોલકાતા હોય કે મુંબઈ હોય ત્યાંના બધા જ કારીગરો જે છે યોજનાની તરફેણમાં છે સમાન પ્રમાણ, એટલે આપણે એવું ધાર્યું છે, એટલે કે હવે આપણે કામ કરીએ તો ખબર પડશે ZC, એટલે કે તફાવત ભાગ્યા સ્ટાન્ડર્ડ એરર, બહુ જ અગત્યનો દાખલો છે અને ટીક કરજો મોસ્ટ IMPમાં, બરાબર। તો તફાવતની કિંમત છે 0.03 અને સ્ટાન્ડર્ડ એરર આપણને મળી હમણાં જ 0.03828, એટલે કે ઝેડ ગણતરી કરેલી કિંમત, ઝેડ કેલ્ક્યુલેટેડ કહેવાય એને, બરાબર,
0.03 ભાગ્યા 0.0328 એટલે આનો જવાબ છે આપણને મળે છે 0.9146 બે આંકડામાં લખવાનો રિવાજ છે એટલે આપણે લખીશું 0.91 હવે જવાબમાં ભલે એ લોકોએ અથવા અથવા કર્યું આપણો જવાબ બી ઓકે જ છે ચિંતા કરવાની જરૂર નથી બરાબર એટલે કે ફરી પાછું એ જ પ્રક્રિયા 5% સાર્થકતાની કક્ષાએ કારણ ટકાવારી આપી નથી યસ 5% સાર્થકતાની કક્ષાએ અને બે છેડાવાળા પરીક્ષણ માટે માટે ઝેડ ટી છે એ ફરી આવશે 1.96 અને આની અંદર આપણને જોવા મળે છે કે ઝેડ સી લેસ દેન ઝેડ ટી જો જે લોકોને આગળ ના ખ્યાલ આવે ફરી એકવાર લખીને બતાવું છું તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ જાય લેસ દેન ગ્રેટર દેનનો તો આ બંને કિંમતો ડાબી જમણી મૂકવાની ઝેડ સી ઝેડ ટી જે નિશાની અહીંયા લાગે એ અહીંયા લગાડવાની માટે એચ ઝીરોનો શું થાય છે સ્વીકાર થાય છે એટલે કે આપણે ધાર્યું હતું કે બંનેના પ્રમાણ કેવા છે સમાન છે એટલે કે બંને નવી યોજનાના અભિગમ પ્રત્યે બંને સમૂહના પ્રમાણ સમાન છે એવું લખાય આપણે થોડું અલગ રીતે લખીએ છીએ તફાવત સાર્થક નથી એવું લખવું હોય તો બી લખાય પણ આપણે આ રીતે લખીશું માટે નવી યોજનાના અભિગમ પ્રત્યે બંને સમૂહ ના પ્રમાણ એટલે પ્રપોર્શન P1 P2 કેવા છે સમાન છે બરાબર તો આ જે છે એ આપણો આજના લેક્ચરનો વિભાગ થશે માત્ર બે દાખલા જોયા છે પણ પદ્ધતિ બહુ જ અગત્યની બહુ જ જોરદાર છે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ પણ ગયા છે દાખલા આ રીતના બરાબર હોમવર્કની અંદર તમને મેં કીધું એ પ્રમાણે અસાઇનમેન્ટમાં ગૂગલ ક્લાસરૂમમાં નંબર લખેલા હશે કે આ નંબર આ પણ એ સાથે અત્યારે હું કહી દઉં છું તમને બરાબર આની અંદર ઉદાહરણમાં આમ તો કોઈ ઉદાહરણ આ ટકાવારવાળું આપ્યું નથી પણ હું તમને હોમવર્કમાં જ આના દાખલા બંને આપી દઈશ બરાબર એક બે દાખલા જે હશે એ PDF એક મૂકી દઈશું જે તમને મદદ કરશે આની અંદર ગણતરી કરવામાં બરાબર તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી કામ રાખવાના છીએ રેગ્યુલર કામ કરો અસાઇનમેન્ટમાં સબમિટ કરો અંદર ગૂગલ ક્લાસરૂમમાં ના ફાવે તો તરત અમને ફોન કરો તમને અમે શીખવાડીશું અને છેલ્લો ઓપ્શન તો છે જ અહીંયા ક્લાસ પર આવીને ફોન કરીને ક્લાસ પર આવીને શીખી લેજો કે કઈ રીતે પ્રોસેસ કરવી બરાબર પણ રેગ્યુલર કામ કરતા જજો કારણ એક્ઝામ જે છે ભલે સેમિસ્ટર લેટ ચાલુ કર્યું છે એક્ઝામ તો લગભગ ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર તમારી આવી જ જશે છેલ્લે તમે ઊંઘતા ના ઝડપાતા બરાબર થિયરીના વિષયનું પણ વાંચન કરતા રહેજો પહેલા સેમિસ્ટરમાં થિયરીમાં ઇકોનોમિક્સ ને મેનેજમેન્ટમાં ઘણું બધું એવું છે જે તમે આગળ ભણેલા છો બરાબર તો આટલે રાખીશું આજે જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન્સ